सदानंदाम्बोधि स्मितरुचिर पूर्णेन्दुवदन प्रफुल्लाम्भो जन्मच्छदसदृश शोभाक्षियुगल कृपापरावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्ति जयति सहि नारायण मुनि वर्णिवेशरमणीय दर्शनम मंदहासरुचिरादननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर मुदा धर्मनंदनमहं विचिन्तये ओम अवतारिणे श्री स्वामी नारायणाय नमो नमः ओम श्री हरि कृष्णाय नमो नमः ओम श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामी नारायण भगवान की जय श्री हरि कृष्ण महाराज की जय श्री घनश्याम महाराज की जय बधाई भक्तों ने थी जय स्वामीनारायण सदगुरु आधारानंद स्वामी श्री हरिचरित्रनु सागर ग्रंथनी अंदर पूर्व सातमो ने तरंग पचास एमा छेल्ले कथा लखे छे के भगवान श्री हरि वडनगर ने विषय एक बंगलानी अंदर एक व्यक्तिए पोताना मोक्ष माटे बनावेलो बंगलो छे एमां उतर्या छे आजूबाजू में संतो भक्तों उतार्या कर्या छे पछी रसोई तैयार थई छे ए रसोई जमाडवा माटे महाराजे कंसारनी रसोई संतोने एवी पीरसी घीनी धार एवी करी के पत्थरमांथी घी बहार निकळी गयो एवो कंसारनी रसोई करी अमारे कंसारनी रसोई आई गई। આગળ સ્વામી લખે છે અને મુક્ત મુનિ ઉત્તમ રાજાને કથા સંભળાવે છે પુરુષાત્મુ તરંગ 51 હરિજન કો જેસો ભાવહી હરિ તેસે પીરસાય હરિજન પ્રસન્ન ભયો સબ અતિ આનંદ રહે છાય કંસાર જેવ રહે સંત જબ ભાત સો પીરસે તાય દૂધ સકર મિલાઈ કે પીરસે હરિ હિત લાય દૂધ સકર મિલાઈ કે પીરસે હરિ હિત લાય હરિભક્તોનો જેવો પ્રેમભાવ હોય તેવું શ્રીહરિ સંતોને પીરસતા હોય છે શ્રીહરિએ સંતોને પીરસ્યું તેનાથી સૌ હરિભક્તો રાજી થયા અત્યંત આનંદ વ્યાપી ગયો હરિભક્તો પોતે જમ્યા એનો આનંદ નથી વ્યાપ્યો સંતોને મહારાજે આવી રીતે જમાડ્યા એ દર્શન કરવાનો આનંદ હરિભક્તોને આવ્યો છે આપણે અત્યારે રીત બદલાઈ ગઈ સંતો જમે એનો આનંદ તો થાય પણ વધારે આનંદ શાનો થાય સંતો આપણને જમાડે તો એનો આનંદ વધારે થાય આ હરિભક્તો એનો અર્થ એવો નથી બે વસ્તુ છે ભગવાનના ભક્તોને સંતોને જમાડવાનો આનંદ હોય પોતાને ઘેર સંતો પધારે અત્યારે આ બધાય અત્યારે સંતો ફ્લોરિડામાં વિચરણ કરે છે આ શ્રાદ્ધ પક્ષ ચાલુ થયો તો ભગવાનની મોટી દયા કહેવાય કે સંતો તમારે ઘેર અત્યારે આવા ટાઈમે આ તો ડ્રો જેવું છે ક્યારેક થઈ જાય તો શ્રાદ્ધ પક્ષની અંદર સંતો આવે ઘેર જમવા આવે હવે સંતો બહાર ફરતા હોય તો ઘરે જ જવાના આવતા આવી કે સંતો વર્જિનિયા જશે તો આખો શ્રાદ્ધ પક્ષ હરિભક્તોના ઘેર છે એમ ક્યારેક થઈ જાય એવો નંબર લાગી જાય પણ હરિભક્તોને સંતોને જમાડવાનો અતિ ભાવ આજે પણ ભક્તોને એવું જ છે હું તો હસવા કહું છું બાકી ભગવાનના ભક્તોને આજે પણ એવો ભાવ છે પોતાને ઘેર સંતો આવે
એને વિવિધ ભાતનું જમાડીએ, સંતો જેટલું જમે એટલું હરિભક્તો રાજી થાય, ઉપરથી પરાને પીરસાવે. અહીં કીધું કે શ્રી હરિ સંતોને પીરસ્યું, કેવી રીતે પીરસતા? હરિભક્તોનો જેવો પ્રેમભાવ હોય, હરિભક્તોના પ્રેમભાવ ઉપર આધાર રાખે. કોઈને બહુ અતિ પ્રેમ હોય તો પછી ભગવાન એને રાજી કરવા સંતોને ધાર કરીને બહાર ઘી ઢોળે. અને ઘણા પ્રેમીને જ્ઞાની ભેગા હોય કે મહારાજ તમારે જેટલું સંતોને જોઈએ એટલું જમાડો. અમારે સંતોમાં એવું હોય, અમુક સંતો વૈદુ જાણતા હોય, અમુક સંતો આયુર્વેદ પ્રમાણે રહેતા હોય. હવે એ પીરસવા આવ્યા હોય કે એ પીરસતા હોય તો તમે એવું કહો કે બે રોટલી કોતી એક જ દે, એક કોતો અડધી દે, કે પછી ફરી આવું છું એમ. અને એને એને તમે ગમે એવું કહો કે તમે આગ્રહ કરો તો એ આગ્રહ નહીં કરે કોઈને. અને અમુક સંતો એવા છે કે તમે એને એમ કહો કે ભાઈ તમારે આગ્રહ નહીં કરવાનો તોય એનાથી આગ્રહ થઈ જાય. એવું અમારે હોય, એમ હરિભક્તોમાં હોય. એટલે જેવો પ્રેમ હોય એવું મહારાજ પીરસતા. પણ હરિભક્તો બહુ રાજી થઈ ગયા સંતોને જમતા જોઈને. જ્યારે સંતો કંસાર જમી રહ્યા ત્યારે તેમને ભાત પીરસ્યો, પછી દૂધ સાકર મેળવીને ગના એજથી પીરસ્યો. દાળનો તો રિવાજ જ નહોતો, ભાત દૂધ ને સાકર શ્રીજી મહારાજ આજ જમતા. છેલ્લે આ દાળ તો બધી અત્યારે આવી, નહીં તો આજ ખોરાક. લો કંસાર જમ્યા અને કંસારની પાછળ ભાત દૂધ ને સાકર જમ્યા. બધું સાત્વિક છે, આ બધું સાત્વિક આહાર છે. આની અંદર કોઈ જગ્યાએ કાંઈ મરચાંનું ભજ્યું ના આવ્યું, આની અંદર ના કાંઈ બીજા તીખા તમતમા કાંઈ પાપડ પાપડી આવ્યા. કંસાર ને ભાત ને દૂધ સારામાં સારો ખોરાક. લાંબુ જીવવું હોય એને આવો ખોરાક લેવો, લાંબા પગ હલાવવા હોય એને આવા ખોરાક લેવા, અને જેને એકી બેકી રમાડ દેવા છે એને પાણીપુરી, ભજીયા, સમોસા એ થવા દો, પીઝા. એમાં કોઈ દિવસ તાકાત ના આવે. આ બધા સાત્વિક આહારો હતા. જ્યારે સંતો જમીને ઉઠ્યા તે પછી દરબારોને જમવા બોલાવ્યા. શ્રીહરિ અત્યંત ભાવથી તેમને કંસાર પીરસવા લાગ્યા. જ્યારે કંસાર પીરસી રહ્યા ત્યારે તેમાં શ્રીહરિ ઘી પીરસવા લાગ્યા. ઘી જ્યારે કંસારમાં પડે ત્યારે દરબારો કહે હા હા એમ બોલે, પણ શ્રીહરિ ઘીની ધાર કરતા સાંભળતા જ નહીં. દરબારો જ્યારે કંસાર જમી રહ્યા ત્યારે તેમને થોડો થોડો ભાત લીધો, તેમાં જેને જેટલું ભાવે તેટલું દૂધ સાકર શ્રીહરિએ પીરસ્યું. ભાત તો થોડોક જ લીધો કારણ કે ઘીને કંસારથી પેટ ભરાઈ ગયું હતું. કંસાર સો જેવ રહે જે હિવારા, ભાત સો લીને ઉલગારા. લીંબુ જેટલો ભાગ, ગણે કે લીંબુ જેટલો ભાત આપો. દૂધ સાકર હરી પીરસે તાય, જે તો જાકુ ભાવ હિ રહાઈ, જેવ કે નૃપ સબ ગયે મકામા. વિવેક છે. કંસાર જમાડી દીધો ફૂલ, પછી ભાતનો આગ્રહ કરાય, ઘણા ભાતનો આગ્રહ કરે. આગ્રહ કોનો કરવાનો એ ખબર હોવી જોઈએ. કંસારનો આગ્રહ કરી દીધો, પછી ભાતનો આગ્રહ ના કર્યો મહારાજે. જેટલો જોઈને રુચિ હતી એટલો જ દીધો. પણ કંસાર હા હા કર્યું તો એમાં ઘી નાખ્યું, એ જમાડવો હતો. જેવ કે નૃપ સબ ગયે મકામા, પલંગ પર બેઠે સુંદર શ્યામા, પુર કે હરિજન જેવા કે આયે, શ્રીહરિતાકુ હસી કે બોલાવે. મહારાજે જમાડ્યા અને પાછા હસીને બોલાવે. આમના અમે લંડન હતા ત્યાં ભગતને પૂછો, માલપુડા ગુરુજીએ પીરસ્યા, ભગતને ઊભું ના થવાય એવું થઈ ગયું. સંતોએ પીરસ્યા અને પાછળ ગુરુજી આવ્યા. એ કે ના ના, ગુરુજી કે તારી આંખો માગે છે, એમ કરીને થપ્યો ની થપ્યો મૂકી. એક દિવસ લાડુ બનાવ્યા હતા, ગુરુજી ગાલો હું પીરસી દઉં, તો પહેલી જ વારમાં ત્રણ લાડુ સીધા જ. પથ્થરની અંદર બીજું લો શું તમે, ત્રણ લાડુ સીધા પહેલા મૂકી દીધા. ગુરુજી કહે હજુ બીજી વખત આવીશ, પછી કાંઈ જોઈએ તો તમારે લેજો. શું લેવાય, ત્રણ લાડુ સીધા આવી જાય, કાંઈ લેવાય નહીં.
એવું છે, પીરસે ક્યારેક ભગવાનને મોટા પુરુષો. દરબારો જમીન પોતાના મુકામે ગયા, સુંદર શ્યામ શ્રીહરિ આવીને પલંગ ઉપર બેઠા. વડનગરપુરના હરિભક્તો જમીને આવ્યા ત્યારે તેમને શ્રીહરિએ પ્રેમથી હસીન બોલાવ્યા. શ્રીહરિના કહેવાથી હરિભક્તો પાસે બેઠા, સૌને ઘણો આનંદ થયો. શ્રીહરિની સાથે જે સંતો હતા તેઓ બધા આવીને બેઠા. શ્રીહરિના મહિમાના ગરબી રાગના કીર્તન સંતો અડધી રાત સુધી ગાતા રહ્યા. તેનાથી સરોવર અને બધું વન તેના પડછંદાથી ગાજતા રહ્યા હતા. આટલો કંસાર ખવાડીને પછી હોવડાવવાના નહીં, ભજન કરાવવાનું અને ભજન કરવાનું. આપણે તો જો જમાડે ને તો આપણે શું કહીએ, હવે આજે બીજું કંઈ ના કરાવતા, આજે તો શું કરવું પડશે, આરામ કરવો પડશે. પણ તમે જો મહારાજે ફૂલ જમાડ્યું છે, જ્યારે જ્યારે વાત આવશે ત્યારે જોજો, મહારાજ પરાણે જમાડશે પણ એ સંતો ભક્તો કહટાઈને હોઈ નહીં જાય. એ કથા વાર્તા ભજન ભક્તિ એમાં પાછા પૂગી જાય તો કંસાર પચે, તો કંસાર પચે, નહીં તો પચતો હશે. ભજન ભક્તિને કથા વાર્તા વિના તો અધોગતિને પામે. આ પારકું અનાજ છે ને, આ પારકું અન્ન છે ને, એને તો એવું લખ્યું, એક એક આંતરડી બહાર કાઢ નાખે. દાંતરડી કેમ આંતરડી બહાર કાઢે, એવું પારકું અન્ન છે. આંતરડી આંતરડી કાઢ નાખે બહાર, દાંતરડી જતી રહ્યું આંતરડામાં. અને એ દાંતરડી કેવું કામ કરે આંતરડામાં જાય તો, એવું થાય પારખું અને એવું છે. 50 માળા કરવી પડે સાધુને, રોજ 50 માળા કરવી પડે, કા સત્સંગ લક્ષી પ્રવૃત્તિ કરવી પડે. અમને આવું કીધું, એક ટાઈમ પાકું અનાજ ગ્રહસ્થનો જમો, આ જમવું તો બહુ મીઠું લાગે. કંસાર લો, લાડવા લો, રસોઈ આપે હરિભક્તો, બહુ સારું. પણ એ રસોઈ પાછળ શ્રીજી મહારાજે પોતાના સાધુને આજ્ઞા કરી 50 માળા ફેરવી. 50 માળા ફેરવે ને ત્યાં સુધી તો જેને રસોઈ આપી છે એને જ જાય. કાં સત્સંગલક્ષી પ્રવૃત્તિ, સત્સંગલક્ષી સેવા કરવી, પણ એના વિના વ્યર્થ કાળ જો એનો જાય, ખાલી હુવામાં જ જાય કે ખાલી ટેલવામાં જાય, તો એને ઉપાધિ થાય. પારકું અન્ન છે, બુદ્ધિને બગાડ્યા વિના ના રહે. તમે વિચારો, એક તમારે ગ્રહસ્થ આશ્રમમાં 2 જણનું પેટ ભરવાને ઘર ચલાવવા માટે તમે હવારના હાંજ સુધી મહેનત કરો છો, હવારથી હાંજ સુધી મહેનત કરો છો, ત્યારે માંડ તમે રોટલા ભેગા તમારા નાના મોટા વ્યવહારો ચલાવી શકો છો. તો એ કંઈ કરોડો ને અબજોપતિ તો થઈ નથી જતા. તમારો વ્યવહાર લગ્ન પ્રસંગ 2 જીવનમાં કરો ત્યાં બધું સરભરે થઈ રહ્યું હોય. હવે અમારે કોઈ મહેનત કરવા ક્યાંય જવાનું નહીં, કોઈ ક્યાંય પૂછવા આવે નહીં કે ભાઈ આ કામ કર્યું કે ના કર્યું, અને બધું જ સારામાં સારું આવે, શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ આવે. હરિભગતને વાડીમાં પહેલું હારામાં સારું શાકભાજી થયું હોય ને તો કે આ ઠાકોરજીને સંતો માટે લઈ જઈએ. કેવું આમ અમને આશ્ચર્ય, કેવું છે એમ, 5 સિંગ થઈ છે તો સૌથી પહેલાં સંકલ્પ એ કરશે કે આને આપણે મહારાજ માટે ને સંતો માટે લઈ જઈએ, એના ઘરના પરિવાર માટે પછી વાપરે. અત્યારે અમારે આ આ આ સમરની અંદર જે આવ્યું છે, વાડીઓમાં બધાએ કર્યું હશે, ભગવાને મેર કરી હશે, થઈ ગયું હશે ઢગલા બંધ, તે શરૂઆત થઈ છે, તે ખૂટતું જ નથી. જે આવે છે ને એ વસ્તુને અમે વાપરતા થાકી જઈએ છીએ. સંતો કે હવે ફ્રોઝન છે ને સ્વામી ફ્રીજ, એ ભરાઈ ગયું છે એટલે ના પાડી દેજો. વિચારો તમે, પણ એ હરિભગત ભાવથી લાવ્યા હોય એટલે અમે એમાંથી થોડું 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 બધામાંથી ઉપયોગ કરી લઈએ. કહેવાનો અર્થ એ છે કે જે હરિભક્તો પોતા માટે નથી વાપરતા, પોતાના ઉપયોગમાં નથી લેતા, ભગવાનના સંતને અર્થે, ભગવાનને અર્થે એટલું બધું, ભગવાનને અર્થે લાવે, ભગવાનને તો કેટલું જોઈએ, આટલું જ જોઈએ, ભગવાનને કેટલું જોઈએ, આટલું જ જોઈએ. પણ જાજુ લાવે છે કોને માટે લાવે છે, સંતને અર્થે લાવે છે. તો એટલું બધું લાવે છે તો અમે એની સામે મહેનત કરવા ક્યાં જઈએ છીએ, કોઈ મહેનત નથી. આ 2 ઘડિયા સેવા કરવાની, 1.25 કલાક કથા વાર્તા કરી દઈએ, બસ પૂરું, ડ્યુટી પૂરી થઈ ગઈ. એની સામે એના મૂલ બહુ ચૂકવવા પડે છે. ભજન ભક્તિ કથા વાર્તા એટલી જ જોરવાળી જોઈએ, નહીં તો બધું પ્રોબ્લેમમાં મુકાઈ જાય.
શ્રીહરિના કહેવાથી હરિભક્તો પાસે બેઠા મહારાજના મહિમાની ગરબી રાગના કીર્તનો સંતો અડધી રાત સુધી ગાતા રહ્યા. તેનાથી સરોવર અને બધું વન તેના પડછંદાથી ગાજતા રહ્યા. સલકી ગામના કોળી ઠાકોર દયાળજી અને આદ્રજ ગામના રતુ ખાંટ ઠાકોર કહેવાતા હતા. બંને પાકા હરિભક્ત થયા હતા. તેના પ્રદેશમાં બધે તે બંનેની ઘણી ધાક હતી. અમદાવાદથી સિદ્ધપુર સુધી તેની સારી વગ હતી. તેમનો કોઈ માણસ પણ જો સાથે હોય તો કોઈ પણ તોફાની કે ચોર એનું નામ લઈ શકે નહીં. તે બંને શ્રીહરિની સાથે રહ્યા અને ઘણા ઉત્સાહથી સંઘની ચોકી કરતા. મહારાજ બધી રીતના વ્યક્તિઓને આરે રાખતા. ચોકી પહેરો કરવો હોય તો પછી એવા જ જોઈએ કે જેની હાક વાગતી હોય. એટલે મહારાજે આ સલકી ગામના કોડી ઠાકોર દયાળજી અને આદ્રજ ગામના રતુ ખાંટ આ બંનેને પોતાની સાથે રાખ્યા છે. તેમનો કોઈ માણસ પણ જો સાથે હોય તો કોઈ તોફાની કે ચોર એનું નામ ન લઈ શકે. તે બંને શ્રીહરિની અને સંઘની એવી સેવા કરી કે તેનાથી શ્રીહરિ તેના ઉપર બહુ રાજી થયા. શ્રીહરિ વારે વારે તેને બોલાવીને મોજના રૂપમાં ફૂલહાર આપતા હતા. શ્રીહરિ તેને બોલાવીને નિત્ય પ્રસાદી આપતા. પણ તે એવા ભક્ત હતા કે તેમને પ્રસાદની પણ આશા હતી નહીં. બહુ પ્રકારના ભક્તો હોય, પ્રસાદ્યા ભગત હોય, માનના ભગત હોય, તાનના ભગત હોય, વખાનના ભગત હોય, સમજાય, એને વ્યવહારના ભગત હોય, વ્યવહારિયા ભગત હોય, કેટલાક ખાલી ભજન કરવાવાળા ભગત હોય, ઘણા કથા વાર્તાવાળા હોય, ઘણા સેવાવાળા હોય, ઘણા શ્રદ્ધાવાળા હોય, બહુ પ્રકારના હોય. આ બે ભક્તો એવા હતા, મહારાજ એને બોલાવે, કારણ કે આ લોકો આખો દિવસ ચોકી પહેરો કરે એટલે મહારાજ બોલાવે, મહારાજ એને પ્રસાદી આપે, ક્યારેક પ્રસાદીનો હાર આપે, ક્યારેક કંઈક પ્રસાદ જમવાનો આપે. પણ આ બંને એવા હતા, એને કોઈ પ્રકારની આશા નહોતી. તે એવા અનન્ય ભક્ત હતા કે શ્રીહરિના બોલાવ્યા વિના પણ આવતા, એક મોક્ષની ઈચ્છા રાખતા, બીજી કોઈ આશા રાખતા નહીં. શ્રીહરિ તેમને કહેતા, તમે સાથે છો ત્યાં સુધી આ બધા દરબારો સુખેથી રહ્યા છે, તમે આ વખતે ઘણી સારી સેવા કરી છે. જ્યારે ભગવાન અને ભગવાનના સંતો પાસેથી આત્યંતિક કલ્યાણ સિવાયની બીજી આશા બંધાય ત્યારે એનો સત્સંગ ક્યારેય પણ નભે નહીં, ક્યારેય ના નભે. કારણ કે એનો સ્વાર્થ છે, સ્વાર્થ છે એટલે એને ક્યારેક વિઘ્ન આવવાનું. એને એવું છે કે મેં આ કર્યું છે, હું સત્સંગ માટે આટલું કરું છું તો મને ભગવાન અને સંતો આટલું કરી દેવા જોઈએ. એને ક્યારેક વિઘ્ન આવવાનું. આશાથી કરેલો સત્સંગ એ લાંબો ટકતો નથી. આશા એક જ, આત્યંતિક કલ્યાણની આશા. આ સિવાયનો વ્યવહારિક સત્સંગ છે એ તો તૂટ્યા વિના રહે જ નહીં. ઘણા કેવા હોય, થોડા દિવસ એવા ભગત થઈ જાય, ભગવાનને સાધુના એવા પાકા ભગત થઈ જાય, પછી એને આશા શું હોય કે આ ભગવાનને સાધુના જો આપણે ભગત થઈએ ને તો આપણે ક્યાંકથી ઉછીના જો જોતા હોય ને, કરોડ રૂપિયા તો મળી જાય. વર્ષો પહેલાં એક ભાઈ યુએસની અંદર અઠવાડિયામાં 4 વખત ફોન કરે. હું પૂછું ક્યાં છો, મને કે હોંગકોંગ જાઉં છું, પ્લેનમાં છું. પ્લેનમાંથી ફોન કરે એટલે એને કેટલું બિલ આવે. પછી 2 દિવસ થાય, ફરી ફોન આવે, ક્યાં છો, જાપાન છું. એમ, જાપાન, હા, પ્લેનમાં છું. ખરેખર હોય, વાસ્તવિક હતા. પછી ફરી પાછો કંઈક 2-3 દિવસ, ઓસ્ટ્રેલિયા છું, અહીં છું. આમ આમ લગભગ એ વિદેશોમાં જ હોય અને પ્લેનમાં જ હોય અને એનો ફોન આવે. એટલે મોટો બિલિયનર વ્યક્તિ હશે, મિલિયનર હશે કે બિલિયનર હશે, હશે એવો મોટો. પછી તો સમયાંતરે 6 મહિના થયા. 6 મહિના સુધી એને એક ભાઈ હરિભગત, એની જોડથી એનો કોન્ટેક્ટ એને થયેલો. હવે એને આપણો પરિચય નહીં, કે આપણી પાસે તો વચનામૃત સિવાય બીજી કોઈ સંપત્તિ જ ના હોય. એને એ કાંઈ એવો પરિચય નહીં. એને આમ સાંભળ્યું હોય કે કોઈક બીજી જગ્યાએ કંઈક કરતા હોય ને થતું હોય ના તે ને એવું બધું, એના માઇન્ડમાં જે ડેટા ફિટ હશે એ પ્રમાણે એને મારો સંપર્ક બહુ રાખ્યો. હવે માં હું લાગ જો વચનામૃતનો, કે હું ક્યારે એને વચનામૃત મારી જોડે એ ક્યારે એનું એટેચમેન્ટ થાય તો હું એને વચનામૃતને શ્રીજી મહારાજની રૂચિ સમજાવું. મારા માઇન્ડમાં આ ડેટા સેટઅપ
એના માઇન્ડમાં બીજો ડેટા સેટઅપ કે સ્વામી ક્યારે રાજી થાય અને હું કંઈક મને પૂછે કે તમારું કામ હોય તો કહેજો, તો હું મારું કામ કંઈક રજૂ કરું. એટલે એક દિવસ 6 મહિના થયા ને ક્યાંક ભેગા થઈ ગયા, એટલે મેં કીધું કે તમે ફોન બહુ કરો છો, બહુ સારું, પણ થોડો સત્સંગ પણ રાખો તો બહુ સારું. તો કે કોને સ્વામી, જે કરવાનું એ કરશું કે? એટલે મેં કહું બીજું તો કાંઈ નહીં કરવાનું, માળા કરો છો? તો કે ના, માળા તો નથી કરતો. મેં કીધું બે માળા કરો ભગવાનની, ભગવાને આટલી બધી સંપત્તિ આપી છે અને ક્યાં લઈને જશો, માળા કરો, ભજન કરો, પ્લેનમાં જાઓ છો તો ફ્રી જ હો ને. નાના સ્વામી મારે બિઝનેસોનું બહુ કામ હોય. એવું, સારું, વાંધો નહીં. પછી મેં વરી અમસ્તો પૂછ્યું, મેં કીધું સારું કંઈક બીજું કામ હોય તો કહેજો. એ તો આટલા વાક્યની જ વાટ જોતા હતા. હવે મેં તો આમ સહજમાં કીધું, અમે સાધુ શું કામ કરવાના કોઈનું, આ લોકનું શું કામ કરવાનું, પરલોકનું જ કામ કરવાના, આ લોકના કામ તો તમારે કરવાના. એટલે મને સીધું જ કીધું, મને કે સ્વામી હમણાં છે ને એક બિઝનેસ લેવો છે, 50 મિલિયનની લોન લેવી છે, એની અંદર મારી જોડે 8 મિલિયન ખૂટે છે ખાલી. આમ વાત કરે 8 મિલિયન, ખાલી 8 મિલિયન ખૂટે છે. તો કે એની તમે વ્યવસ્થા કોઈક જગ્યાએથી થતી હોય તો મને 1 વર્ષ માટે કરી આપો. મેં કીધું 8 મિલિયન કોને કહેવાય એ તો કહો, મને તો 8 મિલિયન ખરેખર, મને ત્યારે એ જ્યારે શબ્દ બોલ્યા ત્યારે મને મિલિયન એટલે કેટલા એ નહોતી ખબર. મેં કીધું 8 મિલિયન એટલે શું? તો કે 8 મિલિયન તમને નથી ખબર, 1 મિલિયન એટલે આપણે 10 લાખ થાય, $80 લાખ જોઈએ છે. મેં કીધું આ તો તમે ખોટી જગ્યા પકડી, આ તો તમારે કોઈક મોટી કંપની ચલાવતો હોય ને, બિલ ગેટ્સ જેવું, એને કહેવું પડે કે કોઈ મોટા ધનપતિને કહેવું પડે, સાધુ પાસે તો આ ના મળે. તો કે નહીં, આપણે હરિભક્તો પાસે હોય ને તો. મેં કીધું એવું તો નથી, અમારી પાસે કોઈ હરિભગત એવો નથી. એક ઘડી ને દિવસ આજે 8-10 વર્ષ થયા હશે, કોઈ દિવસ એ વ્યક્તિનો ફરી ફોન નથી આવ્યો. ક્યાં રહે છે, શું કરે છે એની મને નથી ખબર ને હું શું કરું છું એની એને નથી ખબર. આશા લઈને આવેલો વ્યક્તિ છે, આ લોકની આશા, એ તો દુઃખિત, એ કોઈ દી સત્સંગમાં ટકવાનો જ નથી. માટે સત્સંગ કરવો તે કેવળ પોતાના જીવના કલ્યાણને અર્થે જ કરવો. ભગવાન અને ભગવાનના સાધુ પાસે આ લોકના લોચાની આશાએ જવું જ નહીં, કારણ કે આ લોકનું એ તો સહેજે ભગવાન આપવાના જ છે. પણ ભગવાનને ભગવાનના સાધુની રચના ભગવાને એટલે કરી છે કે પરલોકનું. આ બે જણાને એવી આશા નહોતી. બીજી એ પણ વસ્તુ, આ તો બરાબર છે, આ તો વ્યવહારની મેં વાત કરી, જગત તરફનું ખેંચાણ. બીજી વસ્તુ એ પણ છે કે સત્સંગમાં ક્યારેય એવી પણ આશા ન રાખવી કે મારું નામ બોલાય, એવી પણ આશા ન રાખવી કે મને હાર પહેરાવાય, એવી પણ આશા ન રાખવી કે મને મારા વખાણ થાય, એવી પણ આશા ન રાખવી કે મને આવી પ્રસાદી મળે. કોઈ પ્રકારની આશા વિના, કેવળ કલ્યાણની આશાથી જે રહે એને કોઈ દિવસ વિઘન ના આવે. નહીં તો કોઈને પણ વિઘન આવે, તમને આવે ને અમને આવે. અમે કોઈ સદગુરુ પાસે રહ્યા છીએ તો અમે કોઈ સદગુરુ પાસે, ગુરુજી પાસે રહેલા છીએ ત્યાં આગળ અમને આત્યંતિક કલ્યાણ સિવાયની બીજી કોઈ પણ પ્રકારની અપેક્ષા હોય તો અમારા કલ્યાણમાં વિઘન અવશ્ય આવે. મને એમ હોય કે હું આ જ જગ્યાએ રહું તો મને વિઘન આવવાનું છે. મને એમ હોય કે હું આ જ પ્રકારની સત્સંગલક્ષી સેવા કરું, બીજી ના કરું, તો મને વિઘન આવવાનું છે. હું એવું જ કહું કે મને તો કથા કરવાની સેવા હોય તો કરું, પણ વાસણ ધોવાની સેવા હું ના કરી શકું. પણ મને મારા ગુરુ જ એમ કહે છે કે આવે તાર કથા નથી કરવાની, આવે તાર વાસણ ધોવાના છે. આ ચોકડી છે એમાં હવાર હાંજ બપોર 3 ટાના વાસણ ધોવાના છે. હું જે કરું છું, કથા કરું છું, તો પણ મારા આત્યંતિક કલ્યાણને અર્થે કરું છું, વાસણ ધોઉં છું તો પણ આત્યંતિક કલ્યાણને અર્થે કરું છું, કારણ કે સદગુરુનું વચન છે. પણ જ્યારે કથા કરવાની છે, કંઈક વ્યવહાર કરવાનો છે, કંઈક આયોજન કરવાનું છે, તેમાં લોકનો સંપર્ક છે, લોક તરફથી વાહવા છે, લોકમાં કીર્તિ છે, લોકમાં પ્રતિષ્ઠા છે, લોકમાં કંઈક આપણું ઉપજે છે, ચોકડીમાં વાસણ ધોવો છો, ત્યાં તમને કોઈ ઓળખતું નથી, તમારી કોઈ પ્રતિભા નથી, તમારી કોઈ પ્રતિષ્ઠા નથી, તમને કોઈ પૂછતું નથી. પણ તમને પૂછે એટલા માટે તમે સત્સંગમાં છો કે તમે કંઈક મેળવવા માટે સત્સંગમાં છો, એમ વિચાર કરીને આવેલો મુમુક્ષુ ત્યાગાશ્રમમાં હોય કે ગૃહસ્થાશ્રમમાં હોય, બંનેમાં હોય,
પણ કલ્યાણ સિવાયની બીજી આશા લઈને આવેલો હંમેશને માટે ક્યારેક ને ક્યારેક આ સત્સંગની લહેરમાંથી ઉડી જવાનો. સમુદ્ર છે ને, સમુદ્ર એ બધાને રાખે, વહેલ જેવી મોટી માછલીઓ, કેટલી મોટી માછલી હોય, સમુદ્ર આખી એ માછલીઓને સંગ્રહ કરીને રાખે છે, એનું પોષણ કરે છે, એના આખા પરિવાર સહિત રહી શકે છે. પણ જ્યારે એમાંથી પ્રાણ નીકળી જાય ને તો એક જ લહેરે બહાર. એમ ભગવાન મેળવવા સિવાયની બીજી આશાથી આવેલો, સત્સંગમાં આવેલો કોઈ પણ વ્યક્તિ હોય, ત્યાગીમાં હશે કે ગ્રહીમાં હશે, ભગવાન મેળવવા છે ને, આત્યંતિક કલ્યાણ કરવું છે એ સિવાયની ઈચ્છાથી આવેલો છે, એને એક દિવસ આ સત્સંગરૂપી સમુદ્રની લહેર બહાર નાખી દેશે. કારણ કે તો મળદું જ છે, એ મળદું જ છે, ક્યારેક તો એને વિઘ્ન આવવાનું જ, આવ્યા વિના રહે જ નહીં. એક વર્ષો પહેલાં એક ભાઈ વચનામૃત બીજાને સમજાવે એવા, વચનામૃત બીજાને સમજાવે એવા, એને ખાલી એક વખત એટલું જ થયું કે મોટા સાધુ આમ ગાડીમાં બેઠા હશે ને એ આમ દૂરથી કંઈક પગે લાગતા હશે કે દોડ્યા હશે, જે સમયણ કહેવાને ના ખ્યાલ રહ્યો, તો ગાડીનો કાચ ચડી ગયો અને બંધ થઈને ગાડી ઉપડી ગઈ. એટલી વાતમાં એ ભાઈને ખોટું લાગી ગયું કે હું દોડીને ગયો તોય ગાડી ઊભી ના રાખી, ખરેખર એમની નજરમાં જ નહોતું, ગાડી ઉપડી ગઈ. અને એટલું માઠું લાગ્યું તે આજ દિવસ સુધી હજુ સત્સંગની અંદર રિટર્ન થવા માટેના હજુ રિટર્ન નથી થઈ શકતા. વચનામૃત બીજાને સમજાવતા, પણ જ્યારે પોતાને સમજવાનું થયું ત્યારે કઠણ પડી ગયું. કંઈ પણ આપણે કર્યું હોય સત્સંગ માટે, આપણી સેવા મહારાજે અને મોટા પુરુષોએ, આ સંતો ભક્તોએ આપણી કોઈ પણ સેવા લીધી હોય, એ સેવાના બદલામાં આપણે કોઈ અપેક્ષા રાખીશું તો દુઃખ આવશે, દુઃખ આવશે. મેં આટલું બધું કર્યું અને કેમ મને આટલું ના કરી દીધું, ના પણ થાય, ના પણ થાય. પણ કેવળ આત્યંતિક કલ્યાણની ઈચ્છાવાળો હોય એને કોઈ દિવસ વિઘ્ન ના આવે. માટે ભગવાનને સંત પાસે કેવળ કલ્યાણની ઈચ્છાથી જવું. આટલું કહીને શ્રીહરિ પલંગ ઉપર બોડી રહ્યા અને સંતો ધ્યાન કરીને શ્રીહરિના ચરણ કમળમાં તલ્લીન થઈ રહ્યા. ભાઈ રામદાસજી સ્વામી હતા, એ વૃદ્ધ સંત હતા. રામદાસજી વૃદ્ધ હિ સંતા, હરિજન ઉપરી ભાવ અનંતા, વિપ્ર હરિજન કો કહે બોલાય, વિપ્ર હરિજન કો કહે બોલાય, શ્રીહરિ કો નિર્ધાર ન રહાય, શ્રીહરિ કો નિર્ધાર ન રહાય. રામદાસજી સ્વામી સારંગ ગામના હતા અને સદગુરુ રામાનંદ સ્વામીના પ્રથમ શિષ્ય હતા. સ્વામી જ્યારે નીકળ્યા ત્યારે સ્વામી એટલું જ કીધું કે કેટલા દિવસ આ બળદના પૂછડામાં હાથ નાખવા છે, આટલું જ સ્વામી બોલ્યા. અને સારંગ ગામનો મુમુક્ષુ ખેતી કરતો હતો, ત્યાંથી સ્વામી ભેળા નીકળી ગયો અને ભાઈ રામદાસજી સ્વામી થયા. એટલા સમર્થ સદગુરુ હતા. શ્રીજી મહારાજને બહુ વહાલા સદગુરુ હતા. શ્રીજી મહારાજને ક્યારેક કંઈક કહેવાની જરૂર પડે ને તો ભાઈ રામદાસજી સ્વામી કહી શકતા હતા, મહારાજને વઢી શકતા હતા એવા હતા. એ ભાઈ રામદાસજી સ્વામી વૃદ્ધ સંત હતા. એમને હરિભક્તોના ઉપર ઘણો જ પ્રેમભાવ હતો. એમણે બ્રાહ્મણ હરિભક્તોને બોલાવીને કહ્યું કે શ્રીહરિનો કોઈ નિર્ધાર નહીં કે સવારે ચાલવા બાબતે શું નિર્ણય લે, આવતીકાલે જે રસોઈ કરવાની હોય તે રાતમાં જ કરી નાખો, તેમાં તમારું ધાર્યું થશે, તેમાં સેવાનો લાભ ઘણો મળશે. સ્વામી કહે છે મહારાજનું નક્કી નહીં, તમે એવું નક્કી કર્યું છે કાલે અમે રસોઈ કરીને જમાડશું મહારાજને, પણ મહારાજ સવારમાં ઉઠીને શું નિર્ણય કરશે એનું કાંઈ નક્કી નથી, એના કરતાં તમે રસોઈ કરી દો અત્યારે રાત્રે તો મહારાજ કાલ જમીન નીકળશે. બાકી જો તમે મહારાજને સવારે પૂછ્યા પછી રસોઈ કરશો કે અમારે રસોઈ કરવી છે મહારાજને, તમે જમાડીને નીકળો, તો સવારમાં ઉઠીને તરત આ તો નિર્ણય કરશે કે અત્યારે નીકળી જવું છે. રામદાસજી સ્વામી વૃદ્ધ હતા, વડીલ હતા, એમને લાંબુ દેખાતું હોય. સત્સંગની અંદર પણ એવું દેખાય છે, તમારા ગૃહસ્થ આશ્રમના ઘરોમાં પણ એવું દેખાય છે, જે ઘરોમાં વડીલો છે અને વડીલોને આદર છે, વડીલ છે એ ઘણા અનુભવી હોય,
એને ઘણા વર્ષો સુધીનું બધું જોયું હોય, એને ખબર હોય. એટલે વડીલોને જે ઘરમાં આદર છે એ ઘરની અંદર મોટા મોટો ફાયદો એ થાય છે કે ત્યાં રહેલા નાના બાળકો છે ને બહુ સારા સંસ્કારી બને છે. મા બાપ તો આ દેશોની અંદર જોબોએ હોય, હવે નાના છોકરા ઘરે હોય એ વડીલોની સાથે જે છોકરાઓ રહે છે, વડીલોની સાથે જે દીકરીઓ રહે છે, તો એને સંસ્કાર જ બાળપણથી એવા મળતા જાય છે જેના કારણે એ છોકરાઓને ઓછામાં ઓછી સંતોને એની પાછળ ઓછી મહેનત કરવી પડે, કારણ કે વડીલોના સંસ્કાર એ ઘરની અંદર હોય. અને જે ઘરમાં વડીલો નથી અને જે ઘરમાં વડીલોને આદર નથી અને જે ઘરમાં વડીલો સમજુ નથી, ઘણાના ઘરમાં વડીલો હોય પણ માથા ભારે હોય. હવે ઉંમરવાળા હમણાં જ લંડનની અંદર એક છોકરો છે આપણો યુવાન, એક જગ્યાએ જોબ કરે છે. મને કે સ્વામી 90 વર્ષના માજી છે, 90 વર્ષના એના શેઠિયાના બા છે, 90 વર્ષના વ્હીલચેરમાં છે, પણ અમારે દરરોજ ઇન્ડિયાથી જ્યારે એની કંપની છે યુકેમાં અને ઇન્ડિયાથી એ પરિવાર જ્યારે આવે 2 મહિના, તો સ્વામી હું અને મારો એક કે બીજો ફ્રેન્ડ છે, અમે બંને જોબ કરીએ છીએ, એની ઓફિસમાં કામ કરીએ છીએ, પણ 2 મહિના એ ફેમિલી આવે ત્યારે અમારે ઓફિસ નહીં જવાનું, એનો અહીં લંડનની અંદર મોટો બંગલો છે ને બંગલે જવાનું. સવારના 8 વાગ્યાથી ને લાગી જઈએ તે રાતના 8 વાગ્યા સુધી છૂટા ના થઈએ. વર્ષમાં 2 મહિના અમારે એ લોકોની સેવા કરવાની, આવી જોબ છે. અને એમાં 90 વર્ષના માજી છે, એને અમારે ગાડી લઈને લઈ જવાના, એને અઠવાડિયામાં 5 વખત મૂવી દેખાડવું પડે, મૂવી જોવા લઈ જવા પડે. 90 વર્ષના માજીને વ્હીલચેરમાં મૂવી, એકે મૂવી તો જોવી જ પડે. આ આ પ્રકારની આ હોટલનું આ ખાવું છે, આ હોટલનું આ ખાવું છે, આ હોટલનું આ ખાવું છે, તમારે પાછું બધે ફરવાનું અને એમને જે ખાવું એ ગોતી લાવવાનું. એમાંથી સ્વામી અમે 200 પાઉન્ડ અમને દીધા હોય એમાંથી અમારે એની પાછળ વાપરવાના હોય, અમે ક્યાંકથી એ કે મારે આ ખાવું છે તો અમે એ લઈને આપીએ, થોડુંક ચાખશે પછી કે આ નથી ભાવતું નાખી દો, તો ગાર્બેજ કરાવી દે. અમે હવારના ભૂખ્યા રખડતા હોય પણ અમને એવું ના કે તમારે ખાવું હોય તો ખાઈ જાઓ પણ ગાર્બેજ કરી નાખવાનું. અમે રોજનું આટલું ગાર્બેજ કરીએ છીએ અને રોજના આટલા રૂપિયા એની પાછળ વાપરીએ છીએ, કોઈ રીતનું કે આમાં આ 90 વર્ષે જો મૂવી વિના ના ચાલે, હવે આવું વડીલ ઘરમાં હોય તો આવું કોઈ સાંભળે ને, ત્યારે જે ઘરના વડીલો રોજ પૂજા પાઠ ભજન ભક્તિ નાના છોકરાઓને સંસ્કાર આપે ને, એવા વડીલો જેને મળ્યા છે ને, સત્સંગી પરિવારો જેને મળ્યા છે, સંસ્કારી મળ્યા છે, એ તો બહુ ભાગશાળી છે. માટે વડીલો છે ને બહુ મોટી સંપત્તિ છે, સમાજની સંપત્તિ પણ વડીલો છે. જે વૃદ્ધોને જે આદર છે એ ઘરની અંદર ક્યારેય પણ વિઘ્નો આવતા નથી. વૃદ્ધોને જે આદર નથી એ ઘરમાં જ પ્રોબ્લેમો સર્જાય છે. આજથી વર્ષો પહેલાં ઝાઝા પ્રોબ્લેમો સમાજ વચ્ચે નહોતા, કારણ કે વૃદ્ધોને આદર હતો, વડીલોને આદર હતો, જેને ઝાઝા ઝાઝા ચોમાસાઓ જોયા છે ને આદર હતો. આજે આદર જતો રહ્યો, આદર જતો રહ્યો, તમને શું ખબર પડે. એ આદર ગયો ત્યારથી સમાજની અંદર, કુટુંબ પરિવારોની અંદર બધી જ જગ્યાએ બધા એક્સિડન્ટો ચાલુ થઈ ગયા. વડીલોની જે ગણતરી હતી એ બહુ સાચી હતી, એ લોકો જે ઉપદેશ દેતા એ બરાબર હતો, પણ એને સાંભળે નહીં અને પોતાની બરાબર સ્પીડમાં, યુવાનીની સ્પીડમાં જે હાલ્યો જાય એના એક્સિડન્ટ થાય. રામદાસજી સ્વામી વૃદ્ધ હતા, હરિભક્તો પર બહુ હેત હતું. વડીલ કંઈક એને મર્મ હોય, કારણ કે એને ખબર પડતી હોય આગળ પાછળની, બીજાને ખબર ના પડે, અને વડીલને બધી ખબર હોય, આગળ પાછળ બધી ખબર હોય, અને એને આધીન રહે, એને કે કોઈ દી દુઃખ ના આવે એમ. ભાઈ રામદાસજી સ્વામી હતા, એમને કીધું હરિભક્તોને કે તમારી ઈચ્છા છે રસોઈ કરવાની તો રાત્રે કરી દો, બાકી સવારનો કોઈ નિર્ધાર નથી, પછી આવતીકાલે રસોઈ કરવાની હોય તે રાતમાં કરી નાખો. મોટા સંતે જે કહ્યું તેને બધા હરિભક્તોએ માન્યું, બધા વિપ્ર હરિભક્તોએ સાથે મળીને રાત્રે જ સાકરના લાડુ બનાવી દીધા, ભજીયા વડાને પૂરી પણ બનાવી નાખી, આગલે દિવસ રાત્રે જ ચાલુ કરી દીધું, આ શાક અને ભાત પણ કરીને મૂકી દીધા. સવાર થયું રાત્રે થઈ ગયું, જો અમેરિકા જેવું થયું, આગલે દિવસ પૂરી થઈ જાય એવું થયું. આ તો એવું છે, ને આ ક્યાં માઇક્રોવેવ હતું, પણ આગલે દિવસે રસોઈ રાત્રે કરી દીધી, આ 12-1 વાગ્યા પછી કરી હોય.
સવાર થયું, સંતો સ્વામિનારાયણ ધૂન કરવા લાગ્યા. ધૂન સાંભળીને ભક્તજન પ્રતિપાલક શ્રી તત્કાળ ઉઠ્યા અને ત્યારે જ બોલ્યા, બધા સંતો તૈયાર થઈને ચાલતા થાવ, નાવાનું નહીં, ક્યાં નાસું એ નહીં પૂછવાનું. ભગવાન સ્વામિનારાયણે જે સંતોને પોતાના ભક્તોને ટ્રેનિંગ આપી હતી ને, એ એવી ટ્રેનિંગ હતી વગર પગારે. અંગ્રેજો એટલે તો આશ્ચર્ય પામી ગયા હતા કે એક ઈશારે આમ દોડે બધાય, વગર પગારે, વગર કાંઈ કરે, વગર સજાએ, કોઈ સજા નહીં, કોઈ પગાર નહીં, પણ ભગવાન એકવાર ઓર્ડર કરે આમ કરો એટલે તરત સંતો ભક્તોને ફોલો કરવા લાગે. અંગ્રેજો આ જોઈને આશ્ચર્યમાં પડી ગયા હતા. અને હતા કેવા બધા, સમર્થ હતા. સમર્થો પાસે આવી રીતે કરાવવું, આમ એક ઓર્ડરમાં કામ કરાવવું, એ ભગવાન સ્વામિનારાયણ કેટલા સમર્થ હોય. મહારાજ કે સંતો ચાલવા તૈયાર થઈ જાઓ, હવે બહુ મોડું કરશો નહીં. ત્યારે બધા સંતો ચાલવા તૈયાર થયા. તે સાંભળીને તે વેળાએ હરિભક્તો ત્યાં દોડીને આવ્યા અને શ્રીહરિને બે હાથ જોડીને કહ્યું, મહારાજ અમારી વિનંતીને આપ સાંભળો. કીધું નહીં, ઓલી રસોડામાં રસોઈ પડી છે એમ. મહારાજ એક વાત તો સાંભળો, તમને કહી ગઈ, અમાર રહી ગઈ છે કહેવાની. સારી રાત નહીં સૂતે કોઈ, આખી રાત મહારાજ કોઈ હોતું નથી. મહારાજ કે હોઈ જવું તો અમે કે ના પાડી હતી, અમે તો સભા પૂરી જ કરી દીધી હતી ને ટાઈમે, તમારે હોઈ જવું જોઈએ ને, કેમ નથી ઉતા. પુર કે હરી જન જીતને હોઈ, દો દિન રહો તુમ ભાગ્ય હમારા, દો દિન રહો તુમ ભાગ્ય હમારા, હરિજન કો રખને બહુત હે પ્યારા, હરિજન કો રખને બહુત હે પ્યારા. પૂરના જેટલા હરિભક્તો છે એ બધા આખી રાત કોઈ સૂતા નથી. આપ બે દિવસ અહીંયા રહો તો અમારા ઘણા ભાગ્ય ગણાય. બધા હરિભક્તોને આપને અહીં રાખવાનો બહુ પ્રેમ છે. મહારાજ કે એ વાત હાજી, પણ રાત્રે હૂતા કેમ નથી એ કોને? વિનંતી તો તમે બે દી રહેવાની કીધી, પણ રાત્રે હૂતા કેમ નહોતા, કેમ જાગ્યા? આખી રાત અમે રસોઈ બનાવી છે, આપ પોઢી ગયા હતા, એટલે અમે વાત કરીને આપની આજ્ઞા લઈ શક્યા નથી. કેટલા ચતુર છે ભક્તો, તમે હોઈ ગયા હતા, હૂતા પહેલાં નહોતા, પૂછાઈ લેવાય ને હૂતા પહેલાં. નક્કી જ હતું આ લોકોને કે બે દી રાખવા છે. એમને એવું નક્કી કર્યું હતું કે હવારમાં આપણે મહારાજને વિનંતી કરીશું. પણ ભાઈ રામદાસજી સ્વામી બહુ વિચક્ષણ છે, એમને ખબર કે હવારની અંદર આ વિનંતી કરવા જશે ને તો મહારાજ ઉડાડી દેશે. અને મારે હરિભક્તોને રાજી કરવા છે એટલે સ્વામીએ યુક્તિપૂર્વક, આને કહેવાય યુક્તિપૂર્વક, મહારાજના વચનને ઠેલ્યું. મહારાજ અને મોટાના વચનને ક્યારેક ઠેલવું પડે, ધક્કો મારવો પડે. પણ કેવી રીતે ધક્કો મરાય? યુક્તિપૂર્વક. યુક્તિપૂર્વક જો ધક્કો મારો ને તો વાંધો ના આવે, પણ યુક્તિપૂર્વક ધક્કો ના મારો તો પ્રોબ્લેમ. કેટલીક વાર એવું થાય કે પ્લેનમાં જર્ની કરીને ઠેક ઇન્ડિયાથી અહીંયા આવ્યા હોય ગુરુજી, તો કેટલી વાર પ્લેનનો ટાઈમ સાંજનો 4-5 વાગ્યા હોય, એટલે 5 વાગી ગયા હોય, અહીંયા આવતા લગભગ 7 વાગી જાય. કોઈ વાર લેટ પડે, કોઈ વખત કોઈકને એટેક આવ્યો હોય ને કોઈકને કોઈક ગાંડો બેસી ગયો હોય પ્લેનમાં, તો 5 કલાક તો ગાંડાને ઉતારતા થાય ને એનો સામાન ઉતારતા થાય. હમણાંના તો એવા ગાંડા આવી જાય છે, તેને ઉતારતા જ 2-3 કલાક થાય એનો સામાન કાઢવાનો, એનો ઠેલો ગોતવાનો. એટલે 2-3 કલાક પ્લેન ઉપડે ને, એમ લેટ લેટ થતા ઘણી વખત જે પ્લેન 12 વાગે પહોંચવાનું એ પહોંચે 4 વાગે સાંજે. હવે અમારા સંતોના નિયમ પ્રમાણે એવું છે કે અમે પ્લેનની જર્ની કરીએ એટલે લગભગ અમે દિવસ પૂરો થઈ જાય, એટલે અમે અડધે પહોંચ્યા, 12 વાગે ઉતર્યા, 1 વાગે ઉતર્યા, તમે એ દિવસ લગભગ જમીએ નહીં. કારણ કે એ દિવસે અમારે જો જમીએ તો અમારે પાછો નોખો ઉપવાસ બીજો કરવો પડે. એટલે અમે પ્લેન પણ અમે એવી રીતે જ લઈએ કે લગભગ 10-11 વાગ્યા પછીનું લઈએ, તો બપોરે એક ટાઈમ ઠાકોરી જમાડી દીધા હોય, બીજો ટાઈમ કોઈ હરિભગતને ત્યાં જ્યાં જવાનું હોય, મંદિર જવાનું હોય તો સ્નાન કરીને ત્યાં જઈને હોઈ જવાનું, કે જે કંઈ સભા પ્રસંગ હોય એ પતાવી દેવાનું, પણ જમવાનું નહીં. એટલે નોખો ઉપવાસ ના કરવો પડે. હવે ઇન્ડિયાથી જર્ની કરીને સંતો અહીંયા આવ્યા હોય તો ઓછામાં ઓછા 30 કલાક થાય. હમણાં અમે માનસરોવરને નેપાળથી આવ્યા હતા અલ્પેશભાઈ, ત્યારે કેટલા કલાક થયા? 36 કલાક થયા. તો એટલા કલાક 26 કલાક તો પ્લેનની જ જર્ની હતી, અને બાકીના કલાકો કાઢો તો 34-35 કલાક, 36 કલાક તો આમ જ થઈ ગયા સંતોને. ઠેક નેપાળથી નીકળ્યા
દિલ્હી, દિલ્હીથી નીકળ્યા તે ઠેકાઈ, તો એની અંદર જ કેટલું લાંબી અમારી જર્ની અને કેટલું બધું એની અંદર આમથી આમ આમથી આમ થયું હોય. હવે સંતો ઉતર્યા હોય, સાંજે 7 વાગે ઉતર્યા હોય, એટલે જે આવેલા જર્ની કરીને આવેલા સંતો છે એ શું વિચારશે કે હવે 2-3 કલાક 4 કલાક જ હમણાં બસ જમાડીને જાગવાનું છે, ભાઈ હોઈ જ જવું છે ને, એના કરતાં પૂજાપાઠ કરીને સૂઈ જાઓ, એટલે કાલે સવારે ઠાકોરજી જમાડશું. એટલે નોખો પાછો ઉપવાસ ખેંચવો પડે નહીં. આમે આજ આવે હાથ તો પડી જ ગઈ છે, તો નોખોના ઉપવાસ કરવો પડે, આવું વિચારે. પણ સંતો જે સ્થાનમાં રહેલા હોય એ શું વિચારે કે સંતો આટલી બધી જર્ની કરીને આવ્યા છે, એ થાક્યા હોય. એટલે સંતોએ કીધું હોય કે તમે રસોઈ ના કરતા, તોય પણ રસોઈ કરી રાખે. પછી ગુરુજી કે સંતો એમ કે હવે અમારા હાથ તો વાગી ગયા છે, હવે 2-3 કલાક માટે તો જે સ્થાનમાં રહેલા સંતો હોય એની ભાવના બરાબર છે, એ તરત એમ કહેશે કે આજે તો આ હરિભગતની રસોઈ છે અને રસોઈ હતી ભગતનો ભાવ છે અને અમે તો આ રસોઈ કરી દીધી છે, સંતોએ બહુ ભાવથી બનાવી દીધું છે, આવું તેવું 5-6 પ્રકારના એક્સક્યુઝ મૂકે. એટલે ઓલા સારું હાલો જમાડી લઈએ, જમી લે. એટલે ઓલા જે સંત છે એની ભાવના સાચી છે, જે સ્થાનમાં રહેલા છે કે આટલી બધી મોટી જર્ની કરીને આવ્યા હોય. બરાબર છે કે આ દેશમાંથી આ દેશમાં જતા હોય તો એવું ના કરીએ, કારણ કે 2 કલાક પ્લેન હોય અને 2 કલાક માટે હમણાં સંતો જ્યારે ફ્લોરિડા કે અહીં વિચરણમાં ગયા તો અહીંથી બપોર 12 વાગે 11 વાગે નીકળ્યા હોય જમાડીને, હવે ન્યા જઈને જો ફરી જમાડે તો એક આખો નોખો ઉપવાસ થાય. અને જો રાત પડી જાય પ્લેનની જર્ની તો બહુ સારું, 5 વાગ્યાનું પ્લેન હોય 9 વાગે ઉતરવાનું હોય તો એના જેવું એકે સારું નહીં અમારી માટે, ભગવાન મળ્યા કહેવાય. એ દિવસે જઈને સીધા સ્નાન કરીને હોઈ જાવ એટલે અમારી જર્ની પૂરી થઈ જાય. તમારે તો કાંઈ ઉપવાસ કરવાનો આવે નહીં, તમારે કાંઈ થોડી પ્લેનમાં બેસીને જર્ની કરીને ઉપવાસ કરવાનો હોય, તમારે સ્નાન કરો કદાચ દિવસ બદલાઈ ગયો હોય એટલું તો તમારે કરવું જોઈએ, ઉપવાસ ના કરો તો કાંઈ નહીં. પણ રાતના 12 વાગી જાય જર્ની કર્યા પછી, પછી સ્નાન કરીને પૂજાપાઠ કરીને પછી જમાય. એરપોર્ટ ઉપર સ્નાન કરી લો, પ્લેનમાં સ્નાન થતું હોય તો પ્લેનમાં કરી લો, પૂજા કરી લો, અને ના થતું હોય તો એ ઘરે આવીને સ્નાન કરો. એટલે તમારે એટલી છૂટ કે જ્યાં સુધી રાતના 12 ના વાગે 1 ના વાગે ત્યાં સુધી તમે જમી શકો. પછીથી તમારે જે સ્થાનમાં 12-1 વાગી ગયા રાતના, તમને ખબર પડી ગઈ કે હવે 12-1 વાગી ગયા છે જે સ્થાન છોડ્યું હતું ત્યાં, એટલે બસ પછી બંધી, પછી જ્યાં ઉતરો ત્યાં જઈને પૂજાપાઠ કરીને પછી જમાય અને પછી પાણી પીવાય. એટલું તો તમારે રાખવું પડે, ઉપવાસ કરવાની તમારે કંઈ જરૂર નથી, તમને કંઈ ભગવાને હોપ્યું નથી, એટલે તમારે એટલું સારું છે. અને તમે તો હારે ઢેબરા લઈ જાઓ તો હાલે, અમારે તો એરપોર્ટની અંદર ઘરે જ્યાં દરવાજો આમ લખેલું હોય ને કે એન્ટ્રી, ત્યાંથી અમારે એક્ઝિટ જ થઈ જાય, બધાની એક્ઝિટ, પાણી પીવાની એક્ઝિટ, જમવાની એક્ઝિટ, બધું એક્ઝિટમાં, એરપોર્ટની એન્ટ્રી ના બાજુ એક્ઝિટ બધું. તમારે એટલું તો સારું, ઘરથી ઢેબરા લઈ ગયા હો, ફ્રૂટ લઈ ગયા હો, મમરા લઈ ગયા હો તો એ જમાય, અને અમારા માટે એ જ સારું છે. નહીં તો અમારે તો જો ન્યા છૂટ ભગવાને આપી હોય તોય પ્રોબ્લેમ, કેટલી ક્રિયાઓ ન્યા તો કરવી પડે. હવે ન્યા બધું કેટલું એ બધું એઠું જ એઠું હોય, ગમે ને અડો કપડાં, આખી સીટો જ એવી હોય, એને અડીને જ નાહવું પડે. હા, તમારે પ્લેનમાં બેહો ને પછી નાહવું તો પડે, પ્લેનમાં બેઠા હો ને તો નાહવું પડે, કારણ કે ગમે તે જગ્યાએ ગમે તે લોકો બેઠેલા હોય એટલે અપવિત્રતા બહુ હોય, એટલા માટે પવિત્ર થવા, બીજું કોઈ કારણ નહીં. પણ સંતો રામદાસજી સ્વામીએ આ ભક્તોના ભાવને જાણીને રસોઈ કરાવી દીધી એટલે ફાવી ગયા, હરિભક્તો ફાવી ગયા. મહારાજ તમે રાત્રે પોઢી ગયા હતા, તમારી આજ્ઞા લઈ શક્યા નહીં, ત્યારે શ્રીહરિએ કહ્યું હવે તો વાત થઈ ગઈ ને, તમે રાતે ભૂલી ગયા હતા પણ હવે તો પૂછી લીધું ને મને, માટે ચાલી નીકળવામાં હવે અમારું જોર રહ્યું નથી, હવે તો તમારી કયા રસોઈ પડી મૂકીને તો જવાવાનું નથી. એ સંતો, રસોઈ જમવાની છે, ત્યાં સુધી હવે આપણે અહીં સહેજ જ રહીશું, તો હવે બધા સંતો હરિભક્તો સરોવરમાં નાહવા ચાલો, બાકી નાહ્યા વિના નીકળવાના હતા બોલો. પણ શ્રીજી મહારાજ કેટલા સરળ છે, પોતાના નિર્ણયને હરિભક્તોના પ્રેમ આગળ ફેરવી દે છે. રામદાસજી સ્વામી કેટલા ચકોર છે કે હરિભક્તોના પ્રેમને જાણીને હરિભક્તોના પક્ષે રહીને કામ આવું કરાવી દીધું. હરિભક્તોએ પાછું એવું ના કીધું કે અમને કોને શીખવાડ્યું હતું આ બધું, એ પાછું ધ્યાન રાખવું પડે, કોક કંઈક શીખવાડે ને તો કહેવાય નહીં કે મને આને શીખવાડ્યું હતું. પાછા આપણે તો ડાયા તે પાછા કહીએ, એ તો અમને બધું આ સ્વામીએ શીખવાડ્યું, તો ઉપરથી ઉપાધિ થાય,
અમારે ઘણી વખત ગુરુજીને કંઈક જમાડવા હોય ને તો પછી કોઈ કરી ભગત હરિભક્તો બહુ જ્ઞાની હોય પાછા કેટલાક, એટલે એ કાંઈ ના કહે, એટલે અમે પછી એને કહીએ જઈને ધીરે રહીને કહી આવીએ કે ભગત થોડું કંઈક કહો કે જમાડવાના છે સંતોને, આગ્રહ કરો કંઈક. ઘણાને ખબર જ ના હોય, અથવા તો જ્ઞાની હોય કે જેટલું સંતોને જમવું એટલું જમે. તો પછી અમે કહીએ એટલે પેલા હરિભગત આવે, કોઈ દી બોલતા જ ના હોય, એને કંઈ બોલવું નહીં, આપણું શીખવાડેલું હોય એ કેટલું હાલે પંપ મારો, એ આપણો અત્યારે હવા ભરેલી હોય એ રહે કેટલી વાર, કારણ કે લીકેજ જ હોય. એટલે કે દેજો ગુરુજીને, દેજો સંતોને, દેજો જે જોવે એ દેજો, એટલે ખબર પડી જાય કે આ પોપટ પઢાવેલો છે, આ એના હૃદયનું નોય એવું. પછી પૂછે તમને કોને શીખવાડ્યું, તો કહી દે કે અમને આ સ્વામી કહી ગયા હતા, એવું કહી દે, એટલા ડાયા હોય. પણ જો આ હરિભક્તો કેવા છે, ભાઈ રામદાસજી સ્વામીનું નામ ના દીધું કે અમને સ્વામીએ બોલાવીને રાત્રે આવું કીધું, નહીં તો હરિભક્તોએ હાલો સ્વામીએ કીધું જ ના હોત તો. હરિભક્તો ભલે વાતો કરતા હતા, બેદી મહારાજને પ્રાર્થના કરવી છે, રાખશું, એવી બધી વાતો કરતા હતા, સ્વામીએ સાંભળી, એટલે સ્વામીને થયું કે આ હરિભક્તોનું હૃદય ભાંગે નહીં એવો કંઈક ઉપાય કરું, હું જો ભગવાનને કહીશ કે રહો તો રહેવાના નથી, આ લોકો કહેશે તોય રહેવાના નથી, પણ એવો કયો ઉપાય કરીએ કે શ્રીજી મહારાજના પગ થંભી જાય. તો કે એક જ ઉપાય છે, જો રસોઈ થઈ જશે ને તો પછી એવું કહેશે કે હવે બગડે નહીં, હાલો જમાડલો, એટલે જમાડલે, બધા ભેગા જમ્યા. પછી શ્રીહરિ અને શ્રીહરિ તે સરોવરને ઉત્તર કાંઠે ચાલીને આવ્યા, શૌચવિધિ કરીને પછી દાતન કર્યું, જઈને સરોવરમાં નાયા, સરોવરમાં ઘણા વખાન કર્યા, કરવા લાગ્યા કે આ સરોવરના ધન્ય ભાગ્ય છે કે આવા મહાન સંતો આવીને નાયા. શ્રીજી મહારાજે કેવા વખાન કર્યા એમ ના કીધું કે આ સરોવરના બહુ મોટા ભાગ્ય છે કે હું અહીં આવીને નાયો. મહારાજે શું કીધું, કોટી ધનહી જો શરમે નાયે જાય, સર કુસરાહત ભયવતી, ધન્ય યહાં ભાગ્ય રહાય, એસે સંત નાય આઈ કર, કોટી ધન દિયે જો યાકે લેખે આય સબે, ધન મિલ હે કોટિક સો, એસે સંત નહીં મિલહી કબુ, એસે સંત નહીં મિલહી કબુ. આ સરોવરના ધન્ય ભાગ્ય છે કે આવા મહાન સંતો આવીને નાયા. આ સરોવર બંધાવીને તૈયાર કરવામાં ખર્ચેલું કરોડોનું ધન આજે બધું લેખે લાગ્યું છે. કરોડોનું ધન મળી શકે છે પણ આવા સંત ક્યારેય મળી શકે તેમ નથી. શ્રીજી મહારાજ કેટલો સંતોનો મહિમા સમજતા, બધું જ મળી શકે છે. ગુણાદિતાનંદ સ્વામી કે કરોડો રૂપિયા ખર્ચતા પણ આ ભગવાન મળે નહીં, કરોડો રૂપિયા ખર્ચતા આ વાતું મળે નહીં, કરોડો રૂપિયા ખર્ચતા સાધુ મળે નહીં. કોઈ પણ વ્યક્તિને સંતની કેટલી કિંમત છે એને ખાલી આંકવી હોય ને તો ખાલી એટલી જ કલ્પના કરો કે આપણા જીવનની અંદર અત્યારે જે કોઈ સંત છે, આ કથાને તો લોયાધામ પરિવારે સાંભળતો હશે સિવાય કોઈ સાંભળતા હશે, આપણા જીવનની અંદર જે કોઈ સંત છે અત્યારે, એવા સંત આપણા જીવનમાં જો ન મળ્યા હોય તો આજની તારીખ, આજની આ મિનિટ, આજની આ સેકન્ડ, આજની આ દિવસ, એમાં આપણે શું કરતા હોય એની કલ્પના કરો. તરત જવાબ મળી જશે કે સંત મળવા, શ્રીજી મહારાજ કહે છે કરોડોનું ધન મળી શકે પણ સંત ક્યારેય મળી શકે નહીં. ગાડી છે, ઘર છે, રૂપિયા છે, આ બધું જ મળી શકત, પણ જો આ સંત ના મળ્યા હોત તો શું હોત એને ખાલી આમ નોંધ કરીને એક નોટમાં લખીએ ને ખબર પડી જાય કે આવું જ થાય. આજે કેટલા ભક્તો એવા છે જે કે જો આવા સંત ના મળ્યા હોત તો રૂપિયા હોત, ગાડી હોત, પણ ક્યાંય રખડતા હોત, શનિ રવિ શું કરતા હોત, સાધુ ના મળ્યા હોત શનિ રવિ શું કરતા હોત, સાધુ ના મળ્યા હોત તો શુક્રવાર ક્યાં જતા હોત, શનિવાર ક્યાં જતા હોત, રવિવાર ક્યાં જતા હોત, સાધુ ના મળ્યા હોત તો વેકેશન પડે ક્યાં જતા હોત, સાધુ ના મળ્યા હોત તો આપણા છોકરાઓ કેવા હોત. એક પછી એક પ્રશ્નનો જવાબ લખતા જઈએ ને તો આપણને લાગે કે ભગવાન સ્વામી નારાયણે કે આપણી ઉપર મોટા મોટી, આપણા વડીલોએ આપણને મંદિર લઈ જઈને દયા કરી હોય, વડીલો આપણને સાધુ પાસે લઈ ગયા હોય દયા કરી હોય, પણ મોટા મોટી દયા એ છે સંત મળ્યા છે કરોડો રૂપિયા કરતા એ વધારે મળ્યા છે, કારણ કે કરોડો રૂપિયા ખર્ચતા પણ સાધુ મળતા નથી. શ્રીજી મહારાજ કહે છે
મહારાજના કેટલાક શબ્દો છે. મહારાજ કહે છે પોતાના શબ્દોની અંદર, મહારાજ કહે છે નવા નગર જામનગરની અંદર મહારાજ હતા, ત્યાંના રાજા શ્રીહરિને કે પાપીના પાપ કેવી રીતે નિવૃત્ત થાય, ત્યારે ભગવાન કે સત્પુરુષના સંગ વિના તીર્થ ફળીભૂત થતા નથી. જેમ કાષ્ટ અને અગ્નિ બંને સાચા છે, પણ તેના જાણકાર પુરુષ વિના અગ્નિ પ્રગટ થતો નથી. અરણી મંથન કરે ને, એ જાણકાર હોય તો જ અગ્નિ પ્રગટ થાય, નહીં તો લાકડા ઘસી ઘસીને પરસેવો વળી જાય તો એ અગ્નિ પ્રગટ ના થાય, એના જાણકારથી જ અગ્નિ પ્રગટ થાય. તેમ સત્પુરુષ મળે અને એના વચન પ્રમાણે વિશ્વાસ રાખીને વર્તે તો પાપથી છૂટીને મોક્ષ પામે. તીર્થનું ફળ એટલું જ છે કે ક્યારેક સંત મળે. કોઈ પણ તીર્થમાં જવાનું ફળ એટલું જ છે કે ક્યારેક સંત મળે, અને સંત થકી ભગવાન મળે. તીર્થોમાં બધા જતા ને, એ ખરેખર પૂર્વેના રાજાઓ તીર્થોમાં જતા. જેમ કે પ્રતાપસિંહ રાજા જગન્નાથપુરીમાં ગયા તો શું ગોતવા ગયા હતા? જગન્નાથ ભગવાનના દર્શન માટે નહોતા ગયા. જગન્નાથ ભગવાનના દર્શન તો એને કેટલી વાર કર્યા હતા, પણ એ જગન્નાથપુરીમાં એટલા માટે રોકાના છે કે અહીં કોઈક સત્પુરુષ હશે. તીર્થોમાં જવાનું કારણ એટલું છે કે તીર્થોમાં સત્પુરુષોનો વાસ હોય, સંત પુરુષો ત્યાં રહેતા હોય, એટલે સંત જ્યાં હોય ત્યાં આગળ ભગવાન મળી શકે. સંતની વાતે કરીને પ્રતાપસિંહ રાજા જગન્નાથ ભગવાનના દર્શન પોતાની જાતે કરતા હતા, પણ સુવ્રત મુનિએ જ્યારે કીધું કે તમે 5 વખત દર્શન કરો, 9 ધા ભક્તિ કરો અને નિત્ય મારી કથા સાંભળો, અને જ્યારે પ્રતાપસિંહ રાજાએ સંતના વચને એવું કર્યું, ત્યાર પછી પ્રતાપસિંહ રાજાને કેવું દેખાવા લાગ્યું? પહેલાં એ સુવ્રત મુનિના દર્શન કર્યા ને તો સ્વામી બેઠા હતા, સ્વામી આમ વાતો કરતા હતા, હરિભક્ત જે કોઈ ત્યાં મુમુક્ષુ આવે એને વાતો કરતા હતા, રોજ પૂજા કરતા હતા, એને બધું દર્શન પહેલે દિવસે કરેલા. એને લાગ્યું કે આ સાધુ બહુ સારા છે. પછી ધીરે ધીરે જેમ જેમ 9 ધા ભક્તિ અને જગન્નાથજીના દર્શન આદિ સ્વામીના વચને કરવા લાગ્યા અને સ્વામીનો સમાગમ કરવા લાગ્યા, પછી એને કેવું દેખાવા લાગ્યું કે સ્વામી કોઈ ફ્રૂટ કે કંઈક ભગવાનને અર્પણ કરે છે તો ભગવાન હાથો હાથ એને લે છે. ભગવાન તો એના એ જ હતા, સાધુ એના એ જ હતા, પણ પ્રતાપસિંહની દ્રષ્ટિમાં ફેર પડ્યો. કેવી રીતે દ્રષ્ટિ બદલાય? સંતના વચને કરીને. સાધુના વચને જ્યારે કર્યું ત્યારે દ્રષ્ટિ બદલાઈ, અને પછી સાધુને ઓળખ્યા કે ઓહો આ સાધુ તો આવા છે. એટલે તીર્થોમાં સંતને ગોતવા માટે જવાનું હોય, એના કરતાં ભાગ્યશાળી આપણે છીએ. તીર્થમાં આપણે નથી જવું પડ્યું સાધુને ગોતતા. ગુણાદિતાનંદ સ્વામી કે આજે તો સાધુ આપણને ખોળતા આવે છે. આપણે ક્યાં સાધુને ખોળતા ગયા છે? આપણને સાધુએ ખોળ્યા. ક્યાં છે આ ભગત? કેમ છો? મંદિરે આવજો, એક વખત ઉત્સવ સમયમાં આવજો, કથા સાંભળજો, એક વખત તો અઠવાડિયામાં સાંભળજો. આમ કહી કહીને સંતો ગોતે છે અત્યારે તો. બોલો, હા ઊંધી ગંગા થઈ ગઈ. પહેલાં મુમુક્ષુ સાધુને ખોળતા, સ્વામી વાતોમાં કે આવે તો સાધુ મુમુક્ષુને ખોળે છે, એવું થઈ ગયું. પણ કરોડો રૂપિયાની સંપત્તિ ભગવાનના સંત છે. અહીંયા રહેવાનો આપણે કોઈ નિર્ધાર કર્યો ન હતો. અંધાર્યા સ્નાન કરવા આવ્યા. અનંત સંતો અને હરિભક્તો અહીં નાયા છે. આનાથી વધારે હવે કાંઈ બાકી રહ્યું નથી. દેવ તીર્થ કહાવત જેતા, સબહિયા મે આયે તેતા, સતસંગ કો મહિમા હે એસો, માઇક જન નહીં જાનત તેસો. હવે કોઈને તમે એમ કહો કરોડો રૂપિયા કરતાં સાધુ મળવા અધિક છે, એમ તમે દુનિયાના માણસને કહો તો શું કહે? એ તો સાધુ સાધુનો જ મહિમા કહે ને. ઘણા તો એટલા અખતર ડાયા છે, વચનામૃત વાંચે છે ને, વચનામૃત વાંચે ને, અને વચનામૃતની અંદર તમે કહો કે આ જગ્યા આમ છે, તો એવા અખતર ડાયા હોય. શ્રીજી મહારાજનો જ અખતર ડાયો શબ્દ પ્રસાદીનો છે. એ એમ કે આ વચનામૃત લખ્યું કોને? બોલો, વચનામૃત લખ્યું કોને? મેં કીધું મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, સુકાનંદ સ્વામી. તો ભાઈ સાધુએ જ લખ્યું ને કે? તો સાધુ તો કોનો મહિમા લખે? સાધુનો જ લખે ને. વચનામૃતને નથી માનવા તૈયાર કે વચનામૃત એ આખરે લખ્યું તો સાધુએ ને. મેં કીધું ભાઈ હાલ ભાઈ એ મુખ શિક્ષાપત્રીમાં લખ્યું સાધુને પરમ આદર થકી માનવા. હાલો શિક્ષાપત્રીમાં લખ્યું છે. હવે તો કે પણ એ શિક્ષાપત્રી શ્રીજી મહારાજના હસ્તાક્ષરવાળી ક્યાં છે? બોલો, એને કોણ પહોંચે? એને કોઈ ના પહોંચે, એને સમય પહોંચે. સમય જ્યારે આવે ને
ત્યારે ખબર પડે કે આટલું બધું અખતર ડાયાપણું કર્યું, આ તો મારા કલ્યાણ બગાડવાનું કામ થયું એવું છે. સંત વિના તો કોઈ દિવસ ઉદ્ધાર જ નથી, વાત નક્કી છે. એવું જરૂરી નથી કે આ જ સંત, પણ સંત તો જીવનમાં જોઈએ જોઈએ ને જોઈએ. એવું કાંઈ નક્કી જરૂરી નથી કે આ જ સંત. સંતો પૃથ્વી પર હજારો હોય, સાચા સાધુ પણ ઘણા હોય. ભગવાને જેને 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 જેનો સંપર્ક આપ્યો હોય, જેને જેનાથી બળ મળતું હોય, જેને જેનાથી કલ્યાણ માન્યું હોય ને સાચી જગ્યાએ હોય એ બરાબર છે, પણ સંત જીવનમાં જોઈએ ખરા. સંત વિનાનું જીવન એટલે એવું સમજવું, ધન વિનાનું જીવન છે, સંત વિનાનું જીવન એટલે કપડાં વિનાનું જીવન છે, સંત વિનાનું જીવન એટલે કવચ વિનાનું જીવન છે, રક્ષણ વિનાનું જીવન છે. સંત જોઈએ જીવનમાં. અહીંયા રહેવાનો આપણે કોઈ નિર્ધાર કર્યો ન હતો. અન્ન ધાર્યા, સ્નાન કરવા આવ્યા, અનંત સંતો હરિભક્તો અહીં નાયા, દેવ તીર્થ જે કહેવાય તે બધું આમાં આવી ગયું. સત્સંગનો મહિમા એટલો છે તેને કોઈ માયિક મનુષ્ય જાણી શકતા નથી. મહારાજ કે જેટલા દેવને તીર્થ કહેવાય બધા આ સાધુએ સ્નાન કર્યું એટલે આવી ગયું. ગોપાળન સ્વામી સવારમાં સ્નાન કરતા જતા કરવા જતા તો પુરુષાનંદ સ્વામીને ગોપાળન સ્વામી એમ કીધું કે મને ઘેલાએ લઈ જાઓ. તો કે સ્વામી અહીં સ્નાન કરી લો ને, તમને અહીં આગળ જ ગરમ પાણી કરી દઈએ છે, તમારી ઉંમર થઈ છે ને, અવસ્થા થઈ છે ને. ગોપાળન સ્વામી મને ગાડામાં લઈ જાઓ ને, ત્યાં તો મોટા મોટા ધામોના મુક્તો સ્નાન કરવા આવે છે. પુરુષાનંદ સ્વામી કે ખડખડીએ ઘેલાએ મોટા મોટા મુક્તો આપણે કોઈ દી જોતા નથી, રોજ નાવા જઈએ છે, આપણે કોઈ દી ભાડ્યા નહીં. અને સ્વામી કે મોટા મોટા મુક્તો આવે છે. સ્વામી કે મને અહીં નવડાવો હોય ને તો ત્યાંથી જળ ભરલાવો અને પછી મને અહીં સ્નાન કરાવજો. જાઓ તમે ન્યા જાઓ ને જળ ભરીને આવજો. તે પુરુષાનંદ સ્વામીને પેલી શંકા બેહી ગઈ કે મોટા મોટા મુક્તો થોડા કયા ઘેલામાં, હું તો રોજ આવું છું ગોપાળન સ્વામી લઈને, મેં તો કોઈ દી ભાડ્યા નહીં, અમે નાતા હોય ને અમે પાછા આવીએ છીએ. એ દિવસે ગયા ને તે શ્વેતદીપના મુક્તો કમંડળું ભરતા હતા ત્યાં. તો કે તમે કોણ? તો કે શ્વેતદીપના મુક્તો છીએ, શું કરો છો? તો કે અહીંથી જળ ભરીને લઈ જઈએ છીએ, અહીં આગળ મહારાજ અને મહારાજના મોટા સંતો સ્નાન કરે છે ને, એનું પ્રસાદીનું જળ શ્વેતદીપવાસી વાસુદેવ નારાયણ મગાવે છે અને એનાથી એ ત્યાં આગળ એ જળને પીવે છે અને પાવન અમે બધા થઈએ છીએ. ત્યારે પુરુષાનંદ સ્વામીને કે ઓહો આવું થયું સ્વામીને, સ્વામી કે આવા તમે રોજ આવો? તો કે અમે રોજ આવીએ. તો કે હું તો ભાડતો નથી. તો કે ભલે તમે ના ભાડતા હો પણ અમે આવીએ છીએ રોજ. પાછા આવ્યા ને ત્યારે ગોપાળન સ્વામી તરત જ સ્વામીને પૂછ્યું કે કેમ શ્વેતદીપના મુક્તોએ દર્શન દીધા છે? એમને આશ્ચર્ય લાગ્યું કે સ્વામી અહીં બેઠા છે ને ન્યાનું જાણે છે. એવા સમર્થ સંતો, એવો આ સત્સંગ. પણ આ દેખાય કોને બધું? દિવ્ય દ્રષ્ટિવાળાને દેખાય. આખો સત્સંગ દિવ્ય છે, પણ જેની માયિક ચક્ષુ છે એને બધું માયિક દેખાય છે. દિવ્ય ચક્ષુવાળાને બધું દિવ્ય છે. જે પરોક્ષ અવતારો થઈ ગયા છે તે અત્યારે સત્સંગમાં પ્રગટ રહ્યા છે. હરિભક્તોને અને સંતોને જેવો ભાવ છે તેવા જ આ હરિભક્તોને સંતો છે. જેને સત્સંગમાં દિવ્ય દ્રષ્ટિ થઈ છે જેવો ભાવ હરિભક્તોને સંતોને છે કે આ બધાય આવા મોટા છે, અક્ષરધામના છે, એવા જ આ સંતો ભક્તો છે. જેને સત્સંગમાં દિવ્ય દ્રષ્ટિ થઈ છે તેને અલૌકિક રીત દેખાય છે. અત્યારે જે સત્સંગમાં આવ્યા છે તે બધા ચોક્કસ દિવ્ય ગતિને પામ્યા છે. જેને બ્રહ્માંડના સુખમાં અરુચિ થઈ હોય ને ભગવાનના ચરણોમાં રુચિ પ્રીતિ થઈ હોય તેને અમે બ્રહ્મગતિ કહીએ છીએ. માયાનો મનુષ્ય તે ગતિને પામતો નથી. માયિક ભાવવાળો મનુષ્ય માયિક દ્રષ્ટિથી દેખતો હોય છે તેને ક્યાંય સુખ કે શાંતિ મળતી નથી. જ્યારે આટલી વાત કહી ત્યારે સરોવરમાં સ્નાન કરીને બહાર આવી ગયા. નાતા નાતાય મહારાજે વાતો કરી એટલી. પ્યારા શ્રીહરિ શરીર કોરું કરીને એક પિત્તાંબર પહેર્યું, બીજું ઓઢ્યું. જ્યારે ઉતારે આવે ત્યારે વર્ણીએ રસોઈ તૈયાર કરી હતી. શ્રીહરિએ દેવપૂજા વગેરે કર્મ કરી લીધું, દેવને નૈવેદ્ય પણ ધરાવી દીધું. બધું મનુષ્ય જેવું જ કરે છે ને મહારાજ, પૂજા કરી નૈવેદ્ય ધરાવ્યું. પછી સ્વયં શ્રીહરિએ જમી લીધું અને સંતોને પણ જમવા બેસાડી દીધા. બધા દરબારો અને પાર્ષદો જમ્યા, પાછળ કોઈ જમ્યા વિના રહ્યું નહીં. વર્ણી જમ્યા, બધા વિપ્રો પણ જમ્યા, તેથી પૂરના બધા હરિભક્તો રાજી થયા. તે સમયે હરિભક્તો કેસરયુક્ત ચંદનને ફુલહાર લાવ્યા. તેમણે ઘણા પ્રેમથી શ્રીહરિના અંગો ઉપર કેસર ચંદનની અર્ચા કરી. પછી ફુલહાર પહેરાવ્યા, ભૂજાઓ ઉપર બાજુબંધ બાંધ્યા, તોરાઓ ધરાવ્યા, ઘણી ભવ્ય શોભા બની કપૂરથી આરતી કરી. જેની જેવી ભાવના હતી તેને તેવા વસ્ત્ર અને આભૂષણો ધરાવ્યા. અલૌકિક લાભ લીધો, આવો લાવો કોઈ લઈ શક્યું નહીં. આવી રીતે વડનગરના ભક્તોએ મહારાજને સંતોને જમાડી પૂજા કરી પોતાનો ભાવ મહારાજને અર્પણ કર્યો અને અતિ અલૌકિક લાભ લીધો. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિતનું સાગરના સપ્તમ પુરમાં બીજા દિવસે શ્રીહરિ જમ્યા
અને સૌને જમાડ્યા હરિભક્તોએ પૂજા કરી એ નામે 51મો તરંગ સમાપ્ત થયો. ગણેશ્યામ મહારાજની જે